વિવિધ વાનગીઓ ખાવાના શોખીન છે જ્યારે તહેવારનો માહોલ હોય ત્યારે લોકો મન મૂકીને વિવિધ વાનગીઓની જયાફત ઉઠાવતા હોય છે રમણાર સમયમાં ચંદી પડવાના તહેવારને લઈ સુરત મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો ભૂસું માટે વપરાતા તેલની ચકાસણી શરૂ થઈ છે સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવારો પહેલા વિવિધ ખાદ્ય પદાર્થની ચકાસણી કરવાનું કામ કરાય છે ત્યારે આ તહેવાર દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી પણ ઠપશે મીઠાના વેપારીઓ સાથે અનેક સંસ્થાઓએ પણ હવે ઘારી બનાવવાનું શરૂ કર્યું છે ઘણી વાર માવો બગડેલો હોય અથવા ભેળસેળવાળો હોય આવી ફરિયાદો ઉઠે છે જેને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં માવાનું વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડવામાં આવ્યા માવાનો વેચાણ કરતી સંસ્થાઓમાંથી માવાના નમૂના લઈને ચકાસણી માટે ફૂડ લેબમાં મોકલી આપવામાં આવશે અને જો કોઈ સંસ્થા માવાના નમૂના ફેલ થતા જણાશે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે સાહેબ આપણો પરિચય ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સાહેબ તેલના સેમ્પલિંગની કામગીરી કરાય છે કઈ પ્રકારે કે ચકાસણી કરવામાં આવી છે તેલની હા હાલના આગામી તહેવારો દિવાળી છે ચંદી પડવો છે એના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનોમાં માવાન વગેરેનું સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે તો તેલ માટેની આપણું ટીપીએમ મશીન છે તેનાથી કામગીરી કરવામાં આવી રહી છે એમાં જો ટીપીએમ 25ની ઉપર જાય તો પછી એ હરેક આરોગ્ય હાનિકારક છે આગળની સાહેબ કેટલા રીતે આખું આ ચકાસણી કરવામાં આવે મશીનમાં આ મશીનમાં જે આપણું મશીન છે આ ટીપીએમ એને ગરમ તેલ હોય એની અંદર નાખવામાં આવે છે પછી એનું ટીપીએમ આવે છે એમાં જે 25ની ઉપર નહીં જવું જોઈએ 25ની ઉપર 25ની ઉપર હોય તો પછી હાનિકારક કહેવાય છે તેલમાં કોઈ ખામી સર્જાશે તો કઈ પ્રકારની કાર્યવાહી સંસ્થા માટે કરવામાં આવશે તો આગળ નમૂના લેવાની કામગીરી આવશે તથા પછી એનો ડિસ્ટ્રોય કરવામાં આવે છે વધારે આવે તો હું ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી ચંદી પડવો દિવાળીના જે તહેવારો આવે છે તેમાં સુરત શહેરમાં મીઠાઈનું વેચાણ ખૂબ જ પ્રમાણમાં થતું હોય છે આ મીઠાઈ બનાવવા માટે જે માવો વપરાય છે તે માવાના નમૂનાઓ લેવાની કામગીરી આજે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ચાલુ છે આ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવશે લગભગ 12-14 ટીમો દરેક ઝોન વિસ્તારમાં કામ ચાલુ છે સાહેબ સુરતી લોકો ખાવાનો શોખીન જે માવાનો પણ વપરાશ થતો હોય તહેવારમાં ખામી સર્જાશે રિપોર્ટમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ નમૂનાઓ જે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને જો તેનું પૃથ્થકરણ અહેવાલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબ માલુમ નહીં પડે તો તેવા કિસ્સામાં સામે અગાઉ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 આગળની કાર્યવાહી કરવામાં આવશે ઘણી વખત તહેવાર વિતી ગયા બાદ રિપોર્ટ આવતો હોય છે તો આ રિપોર્ટ ક્યારે આવશે કે પ્રકારની કાર્યવાહી કરવામાં આ રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવી લેવામાં આવશે.